આવતીકાલ ન્યાય મળ્યો, પણ ઘણી એટલી મહિલાઓ છે કે છોકરીઓ છે કે જે હજી સુધી ન્યાયની અપેક્ષાની રાહ જોઈ રહી છે, એમને પણ તારીખે તારીખે જ મળી રહી છે. અમુકમાં તો જે કહી શકાય કે ફાઇલ બી બંધ કરી દેવામાં આવે. હવે તમને થોડા સ્ટેટિસ્ટિક્સ આપી દઉં, રફ સ્ટેટિસ્ટિક્સ, કે ઇન્ડિયામાં એક કલાકે એપ્રોક્સિમેટલી ત્રણે દીકરીઓ રેપ થાય છે, અને ગુજરાતમાં એક દિવસમાં ચાર સાડા પોણા પાંચની વચ્ચે રેપ થાય છે. આ સ્ટેટિસ્ટિક્સ એટલા આપું છું કે આપણને બધાને ખબર, તો ખાલી રેપની જ વાત હોય, જેટલું મોલેસ્ટેશન, યુટીઝિંગ કરે, ઉંચા બધા તો ધ્યાન ખબર છે. હવે આ કહેવાનો મતલબ એટલો એવો થઈ રહ્યો છે કે એક તમને ખુશી છે કે અમને લોકોમાં અવેરનેસ થઈ છે, લોકો બહાર આવીને બોલે છે, પણ એક રીતે દુઃખ બી છે કે હવે જેટલા લોકો બોલે છે અને પણ એનાથી ત્રણ ગણા, ડબલ બી નહીં, ત્રણ ગણા લોકો ચૂપ બેસે છે. કારણ કે હવે આપણે આ જ એક્ઝામ્પલ લઈએ ફરી, કે ભાઈ 7 વર્ષ 3 મહિના જો આવો હાઈ પ્રોફાઇલ એટલે આટલો હાઈલી મીડિયા ગ્લેર વાળો પ્લેસ હોય, તમે કહો છો એના મધરને આપણે કોંગ્રેચ્યુલેટ કરવા જોઈએ, મારે એમનું કોંગ્રેચ્યુલેશન ખેંચવા નથી, કરવા જ જોઈએ, એમને હિંમત આપી જીત લાવી, પણ એમની જોડે આટલા બધા લોકો ઉભા થાય એટલે અમારી પાસે આવી 10 મેનો છે, 10 ફેમિલીઓ છે જેની જોડે કોઈ નથી ઉભું, એ પોતાના ગજવામાંથી પૈસા કાઢીને લડી રહ્યા છે અને તૂટી જાય છે. ભલે આપણી ગવર્મેન્ટ કે ફ્રી ન્યાય મળે છે, ફ્રી ન્યાય મળે છે ત્યારે તમને ખબર છે અને મદદ અને વકીલો મદદ કેવી કરે છે આપણને ખબર છે. એટલે સાહેબ, એ લોકો માણસો તૂટી જાય છે, એ તૂટે છે જોડે જોડે લોકોને ધૂંટીઓ આપવામાં આવે છે. એક્ઝામ્પલ હું પેલો બલરામ થવાની નો કેસ આપું, એક બેન ને માર્યા ફૂટબોલ રમી એને જોડે, ધારાસભ્ય ફૂટબોલ રમ્યા બેન જોડે, પછી હવે એમને બધો પ્રેશર આવ્યું એટલે સુલા કરી દીધી. હવે તમને શું લાગે છે, બેન ને સુલા કરી એથી નોકરી કરી, એમની ડિગ્નિટી નો સવાલ હતો, એનો આત્મસન્માન નો સવાલ હતો, એને આટલું બધું વાંધ્યું હતું, પણ તો બી એના પતિ હોય, એના આસપાસના જે બી હોય, કહ્યું હશે કે ભાઈ આપણે અહીંયા જ રહેવાનું છે ને આપણા ફેમિલી છે. હજી અને પછી બીજું શું થયું સાહેબ, તમને કહી દો, એ જયારે બિચારી કોમ્પ્રોમાઇઝ જબરજસ્તી હોસ્પિટલ થી લઈ આવ્યા, તમે જોયું પેલું હોસ્પિટલ નું એવી હતું હાથમાં, તો એને જબરજસ્તી પેલી રાખી બનાવ્યો, રાખી બી થઈ ગયો આપણે ત્યાં. બિચારા જે પોલિટિક્સ છે ને, જેમાં મારી બહેનો બી આવે ને ભાઈઓ બી આવે, બંને આવેલી ગયો, પોલિટિશિયન આવે એટલે પોલિટિશિયન નો ચોરો કરે એટલે બધી માનસિકતા ભૂલી જવાનો બધી, એટલે બિચારી એને કહ્યું કે એ બી પોલિટિકલ હતી, એને બી આમ કર્યું, એને બી ટેમ કર્યું. અરે ભાઈ, તમે પોલિટિક્સ ને આગળ રાખો, તમે જોઈ રહ્યા છો બેન સાથે શું થઈ રહ્યું છે, ફૂટબોલ તમે જોયા, બિચારી ને લાખો લાખ મારે બિચારી હોસ્પિટલમાં ગયા, જોયે તમે પોલિટિક્સ કરો છો. એટલે હું તમને આ ઇજામાં એટલા માટે આપું છું કે આવી હાલત છે. ચલો, નિર્ભયાને તો પોઝિટિવ થયું, આપણે જે બીજો 7 વર્ષ 3 મહિનામાં જે થયું, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે બી આ હાલત આવી છે. ને આપણે જ્યાં સુધી તમે ને હું જ્યાં સુધી આપણે કહીશું ભાઈ જ્યુડિશિયરી, આમ જ્યુડિશિયરી તો એમને બહુ જ રિફોર્મની જરૂર છે, કારણ કે અગર આપણી પાસે અત્યારે જેને કે સિમ્પલ ટ્રાફિકમાં બી સાહેબ, અગર ઈ મેમો આવે છે તો મારે ટાઈમસર ભરવો પડે છે, હું અગર મારો ટેક્સ નથી ભરતી તો મને પેનલ્ટી આવે છે, આપણને બધાને તો પેનલ્ટી લાગે છે. તમે અમારી પાસેથી ફરજ એક્સપેક્ટ કરો છો, અમે અમારી ફરજ પૂરી નિભાવીએ છીએ, પણ સાહેબ અમારો હક બી છે, અમારો હક છે ને સાહેબ, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, લો ગ્રેબેટિક સિટીઝન ઓફ ઇન્ડિયા, મારો હક થાય છે કે સાહેબ મને મારી જ્યુડિશિયરી, મને જસ્ટિસ ટાઈમસર આપો. તમે આવા વર્ષો કાઢી નાખો અને આટલા બધાને દોડતા કરો, એટલા માટે થાય છે, શું પ્રોબ્લેમ છે? તમારી ન્યાયતંત્ર છે અને કઈ રીતનું આપણે દેશ ચલાવવું છે? આમ તો આપણે કોન્સ્ટિટ્યુશન ની વાત કરીએ છીએ, જસ્ટિસ ની વાત કરીએ છીએ, આને જસ્ટિસ કહેવાય તો સાહેબ વી આર વેરી વેરી, આપણે શું કે આપણે બહુ જ પાછળ જઈ રહ્યા છીએ આગળ જવાના બદલે, અને વી હેવ ટુ ચેન્જ, ના તો આપણો દેશ. બીજી ઇમ્પોર્ટન્ટ, એક ફાઇનલ ઇમ્પોર્ટન્ટ વાત કરી દો આ પોઈન્ટ ની, કે સાહેબ તમે એટલે તો જોઈ રહ્યા છો, આપણો તો સેક્સ રેશિયો થઈ ગયો છે, આખો સ્લો થઈ ગયો છે, 900 દીકરીઓ છે એપ્રોક્સ, એની સામે 100 દીકરાઓ અને 1000 દીકરાઓ છે. પછી લોકો ડ્રાઈવમાં પુકારે કે આવું દીકરીઓ સાથે થતું રહેતું હોય તો કયા મા બાપ ને, કયા મા બાપ ને ગમતું હોય સાહેબ? આપણે કહીએ છીએ ને કે કયા મા બાપ આવું સહેન કરે, આટલા નાના સહેન કરે ને દુનિયા પર, શું કહું સાહેબ? બહુ દીકરીના મા બાપ